तो स्टूडेंट्स आपणे तमारू चेप्टर 7 कंटिन्यू करवा जई रह्या छीए। चाकगती वाळो पोर्शन जे आपणे लास्ट टाइम जोयो तो एज अत्यारे थोड़ो वधु आगळ लेवा जई रह्या छीए। कोणीय वेगमान विशे आपणे वात थई हती लास्ट लेक्चरमां, तो आपणे अत्यारे कोणीय वेगमानना एक दाखलाथी शरूआत करी रह्या छीए, जे छे तमारो स्वाध्यायनो दाखलो 6 7.6। एक्स वाई झेड घटकों साथे जेनो स्थान सदिश आर तथा पीएक्स पीवाई पीझेड घटकों साथे वेगमान सदिश पी होय ते कणना कोणीय वेगमान एल ना घटकों शोधो अने साबित करो के जो कण फक्त एक्स वाई समतल में ज गति करे तो कोणीय वेगमान ने मात्र झेड घटक ज होय छे। सी आपणी टेक्स्टबुक में आ जग्याए थोड़ी भूल छे, कदाच नवी एडिशन में रीप्रिंट में प्रोपर आव्यु होय, न हो तो आ रीते लखी लेव। आ पेलू इंस्ट्रक्शन है। बीजी वस्तु है कि अगेन लैंग्वेज ऑकवर्ड है, तो जे कहवा मागे से मीनिंग शू है पहला तो समझिए कि एक्स वाई झेड घटकों साथ स्थान सदीश आर है, मतलब सादी भाषा में कही है तो स्थान सदीश आर ना घटकों एक्स वाई अने झेड है, मतलब कि स्थान सदीश तमे एक्स आई प्लस वाईजे प्लस झेड के अथवा सिंपली आवी रीते लखी शको छो एक्स वाई अने झेड। अने पी एक्स पी वाई पी झेड घटकों साथे रेखीय वेगमान पी छे, मतलब के रेखीय वेगमान पी नो सदिश पी एक्स आई केरेट प्लस पी वाई जे केरेट प्लस पी झेड के केरेट अथवा एने पण तमे आवी रीते लखी शको छो पी एक्स py અને pz આવી રીતે છે। તો તમારે કણના કોણીય વેગમાન l ના ઘટકો શોધવાના છે, સાબિત કરવા વાળા પોર્શન પર પછી જઈશું, પહેલા આપણે l શોધી કાઢીએ કોણીય વેગમાનનો સદિશ। તો પહેલું તો એ છે કે આપણે l નું સમીકરણ જાણીએ છીએ r ક્રોસ p, હવે આને નિશ્ચાયક સ્વરૂપે આવી રીતે લખી શકાય એવું પણ આપણે જોઈ ગયા। નિશ્ચાયકમાં પહેલી લાઈનમાં લખી નાખવાના આઈ જે કે, પછી બીજી લાઈન એટલે કે મેથેમેટિકલ ભાષામાં બીજી હરોળ કહેવાય એને, આ પહેલી હરોળ છે, બીજી હરોળમાં આર ની જગ્યાએ એક્સ વાય ઝેડ મૂકવાના આર ના ત્રણ ઘટકો, અને એ જ રીતે ત્રીજી હરોળમાં પી ના ત્રણ ઘટકો લેવાના જે છે px py અને pz। હવે આપણે આને સાદુરૂપ આપીએ તો શું મળશે, પહેલા i કેરેટ ની આડી ઊભી લાઈન માં આવતા અક્ષરો છોડી દેવાના, મેં તમને કીધું તું એ મુજબ ypz zpy, મતલબ આ બે નો ક્રોસ ગુણાકાર જે બાકી રહ્યો પોર્શન આટલો હતો એમાંથી આ બે નો ક્રોસ ગુણાકાર એટલે ypz માઇનસ આ બે નો ક્રોસ ગુણાકાર એટલે zpy, આ i કેરેટ વાળું પદ થયું। હવે એ જ રીતે જ્યારે આપણે j કેરેટ વાળું પદ વિચારીએ ત્યારે માઇનસ લેવાનું, પહેલા આ બે નો ક્રોસ ગુણાકાર પાછો xpz માઇનસ આ બે નો, પાછું j ની લાઈનમાં આડા ઊભા આવે છે અક્ષરો આપણે છોડી દીધા, પણ હું xpz માઇનસ zpx આવું છે હાલ પૂરતું તો લખી કાઢું છું, હું એને પછીથી ચેન્જ કરીશ જે કેરેટ, ત્રીજું પદ સિસ્ટમ મુજબ પાછું ધન આવશે પ્લસ કે કેરેટ ની આડી ઊભી લાઈનમાં આવતા અક્ષરો છોડી દો, મતલબ આઈ જે અને ઝેડ પી ઝેડ છોડી દેવાના, તો એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ કે કેરેટ। હવે હું બીજા પદને થોડું ચેન્જ કરું અને અહીંથી માઇનસ કોમન લઈ લઉં તો આગલું પદ ધન થઈ જાય, તો હવે મને ફાઇનલી મળ્યું ypz માઇનસ zpy i કેરેટ, માઇનસ ના બદલે હવે હું પ્લસ લખું છું એટલે આ પદો ઉલટાઈ ગયા કૌંસમાં, zpx માઇનસ xpz j કેરેટ પ્લસ xpy માઇનસ ypx k કેરેટ, આવું કંઈક થયું। આ મને એલ નું સમીકરણ મળ્યું જેને હું સરખાવી દઉં છું એલ બરાબર, આપણે એવું ભણી ગયા કે કોઈ પણ સદિશને ઘટકોના રૂપમાં પણ લખી શકાય,
મતલબ જે મે અહીંયા લખ્યું p બરાબર pxi py જે pz k ના સરવાળા રૂપે એવી રીતે અહીંયા હું લખી શકું l બરાબર lxi પ્લસ lyj પ્લસ lzk આની સાથે સરખાવી દઈએ આને તો આપણને મળશે lx બરાબર ypz માઇનસ zpy એજ રીતે એલવાય બરાબર ઝેડપીએક્સ માઇનસ એક્સપીઝેડ અને એલઝેડ બરાબર એક્સપીવાય માઇનસ વાયપીએક્સ. તો આપણને જે પૂછ્યું હતું કર્ણના કોણીય વેગમાન એલ ના ઘટકો, એ કોણીય વેગમાન સદિશ એલ ના ઘટકો આપણે શોધી કાઢ્યા. મતલબ કે તમારા દાખલાનો ફર્સ્ટ હાફ અહીંયા પૂરો થયો. હવે સેકન્ડ હાફ પર જઈએ, જે સાબિત કરવાનું છે એના પર. તો આપણે સાબિત એવું કરવાનું છે કે જો કણ ફક્ત XY સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર Z ઘટક જ હોય છે. તો ધારો કે પહેલા તો હું એક રફ આકૃતિ વિચારું છું. ધારો કે આ XY સમતલ છે. ચલો કણ આ સમતલમાં ગતિ કરે છે, મતલબ માની લો કે અહીંયા ક્યાંક છે અને આ દિશામાં અથવા આ દિશામાં કે આ દિશામાં કે આ દિશામાં આ દિશામાં ગમે ત્યાં ગતિ કરે છે, પણ સમતલ નક્કી છે એક્સ વાય સમતલ. મતલબ કે આનો જ્યારે કણનો વેગ હું વિચારીશ ત્યારે વેગના બે જ ઘટકો હશે, એક હશે એક્સ ઘટક અને બીજો હશે વાય ઘટક. વેગનો ઝેડ ઘટક ઝીરો હશે. એના માટે વેગનો ઝેડ ઘટક ઝીરો હોય તો પછી રેખીય વેગમાનનો પણ ઝેડ ઘટક ઝીરો થવાનો. પી ઝેડ બરાબર ઝીરો, આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઉપરાંત એક્સ વાય સમતલમાં એ ગતિ કરે છે, મતલબ એના માટે ઝેડીએમ પણ ઝીરો હશે. હવે આ બંને વસ્તુઓ હું જ્યારે આમાં મૂકી દઉં છું, આ બે બાબતો જે મેં મેળવી, pz બરાબર 0 અને z બરાબર 0, એ હું જ્યારે આમાં મૂકી દઉં ત્યારે મને શું મળે છે જોઈ શકો છો. આમાં મૂક્યા પછી lx બરાબર ypz, એમાં pz ની કિંમત 0, માઇનસ zpy, એમાં z બરાબર 0, એટલે આ lx બરાબર 0 થઈ ગયું. એ જ રીતે હું ly કરું તો શું મળશે, પાછું zpx માં z 0 છે અને xpz માં pz 0 છે, એટલે પાછું આ પણ 0 મળશે. પણ l ના એટલે કે કોણીય વેગમાનના z ઘટકમાં x કે py બેમાંથી કોઈ 0 નથી, એટલે એમનું એમ રહેશે. એ જ રીતે y કે px બેમાંથી કોઈ 0 નથી, એટલે ypx પણ એમનું એમ રહેશે. તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. સાબિત કરવાનું હતું કે કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય છે. જોઈ શકો છો x ઘટક y ઘટક બંને શૂન્ય થઈ ગયા, પણ z ઘટક શૂન્ય થતો નથી. xpy માઇનસ ypx જેટલું મૂલ્ય ધરાવતો z ઘટક, મતલબ કે k કેરેટ સાથે લખવું હોય તો લખી શકાય, અહીંયા લખ્યું એમ. આ એક ઘટક બાકી રહેશે, બીજા બંને 0 થઈ જશે જો કણ xy સમતલમાં ગતિ કરતો હોય તો. અગેન દાખલો પૂરો થયા પછી આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ છીએ. એ જ રીતે ફરીથી ધારો કે કંઈક ચેન્જ કરવું હોય તો તમને એવું પૂછી શકાય કે જો કણ ફક્ત YZ સમતલમાં જ ગતિ કરતો હોય તો શું. તો YZ સમતલમાં ગતિ કરતા કણ માટે પાછું અહીંયા જો XY સમતલમાં ગતિ કરતો તો Z ઘટક અને રેખીય વેગમાનનો Z ઘટક શૂન્ય થયા. એવી રીતે YZ ઘટકમાં ગતિ કરે છે તો પછી X બરાબર 0 થશે અને PX બરાબર 0 થશે. તો તમારો અહીંયા જવાબ પણ ચેન્જ થઈ જશે, એવું થોડું ધ્યાનમાં રાખવું. અને તમારો જવાબ સાચો છે કે કેમ એ ચેક કરવા માટેની પ્રોપર મેથડ, કણ જે સમતલમાં ગતિ કરે છે XY સમતલમાં, એ XY સિવાયનો જે ઘટક બાકી રહ્યો, જો અહીંયા Z ઘટક, તમારો ફાઇનલ આન્સર કણ જે સમતલમાં ગતિ કરે છે એ સમતલને લંબ દિશાનો ઘટક જ બાકી રહેવો જોઈએ. મતલબ જો YZ સમતલમાં ગતિ કરતો હોય તો અહીંયા LX વાળું પદ બાકી રહેશે, આ બંને 0 થઈ જશે. અને આ જ રીતે
વાયઝેડ સિવાય આપણે અહીંયા લીધું એ એક્સ વાય વાયઝેડ અને ઝેડ એક્સ. તો જો ઝેડ એક્સ સમતલની વાત કરો તો અહીંયા ખાલી વાય ઘટક બાકી રહેશે, આ બંને ઘટકો શૂન્ય થઈ જવા જોઈએ. તો ખાસ આ બાબત મગજમાં રાખવી, ફિઝિક્સમાં ઘણા બધા દાખલાઓ જુદી જુદી રીતે ટ્વિસ્ટ કરી શકાતા હોય છે, થોડોક ચેન્જ કરવાની જરૂર છે, આખો જવાબ બદલાઈ જાય. મેં કીધું એમ અહીંયા એક્સ વાયના બદલે એક્સ ઝેડ કરી નાખે તો તમારો જવાબ બદલાઈ જશે, અથવા એક્સ વાયના બદલે વાયઝેડ કરી નાખે તો પણ તમારો જવાબ બદલાઈ જશે. એટલે આ વસ્તુ થોડી મગજમાં રાખવાની, જે તમને ફ્રિકવન્ટલી કહેવામાં આવ્યું છે આજ સુધી કે ફિઝિક્સનો કોઈ પણ ક્વેશ્ચન પહેલાં શાંતિથી સમજવો. એવું નથી કે આપણે આ દાખલો ગોખી માર્યો અને જઈને એક્ઝામમાં બધું ઢોળી કાઢ્યું પેપરમાં તો વાત પૂરી થઈ ગઈ, આપણને માર્ક આવી જશે, એવું નથી હોતું બિલકુલ. થોડુંક જ ચેન્જ કરી નાખવામાં આવે તો જવાબ બદલાઈ શકે છે. ઉપરાંત જો થોડું વધારે ચેન્જ કરવું હોય તો એવું પણ થઈ શકે, સાબિત કરવા વાળો પોર્શન જ હું ઉડાડી દઉં અને હું એવું કહું કે જો કણ ફક્ત એક્સ વાય સમતલમાં જ ગતિ કરે તો તેના કોણીય વેગમાનનું સદિશ સ્વરૂપ મેળવો. તો એક્સ વાય સમતલમાં ગતિ કરે છે એટલે આ બધું દેખાડ્યા પછી તમારે આ સમીકરણ છેલ્લે લખવાનું રહેશે, માટે એલ બરાબર એક્સપીવાય માઇનસ વાયપીએક્સ કે કેરેટ. આ તમારે આખું લખીને દેખાડવું પડશે, એલ બરાબર એલઝેડ આઈ એવું પણ લખી શકો, એલ બરાબર એલઝેડ આઈ ઇક્વલ્સ ટુ એક્સપીવાય માઇનસ વાયપીએક્સ કે કેરેટ. તો આ બાબત ખાસ મગજમાં રાખવી કે આપણા ફિઝિક્સના દાખલાઓ બહુ ઇઝીલી ચેન્જ થઈ શકે એવા હોય છે. ચેન્જ કરવા ઇઝી છે પણ એનો જવાબ જો આપણે પ્રોપર મેથડ ના સમજ્યા હોય તો લાવવો ઇઝી નથી હોતો. એટલે આપણે જે કંઈ સમજીએ, જેમ કે આ ડાયાગ્રામ મેં તમને અહીંયા દોરીને દેખાડી છે, તમારે એક્ઝામમાં આપવાની જરૂર નથી, આ તો પ્રોપર ખ્યાલ આવે એના માટે મેં દોરી છે, બાકી કંઈ કામ નથી. પણ આપણે પ્રોપર સમજીએ બહુ અગત્યની વસ્તુ હોય છે. તો લેટ્સ મૂવ ઓન નેક્સ્ટ ન્યુમેરિકલ. તો વધુ આગળ કોણીય વેગમાનનો બીજો એક દાખલો, તમારો સ્વાધ્યાયનો દાખલો 7. દરેકનું દળ સ્મોલ એમ અને ઝડપ સ્મોલ વી હોય તેવા બે કણો એકબીજાથી ડી અંતરે રહેલી બે સમાંતર રેખાઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. પહેલી વસ્તુ કે આપણે યાદ કરીએ કે એલનું સૂત્ર આપણે આવું લખતા હતા, એલ બરાબર આર ક્રોસ પી, જેને હું આર ક્રોસ એમવી એવું પણ લખી શકું છું સદિશ રૂપે. બીજું કે યાદ રાખવાનું છે કે આપણે બે કણોના તંત્ર વિશે વાત કરી રહ્યા છીએ, ઇન્ડિવિજ્યુઅલ કણ વિશે નહીં. મતલબ કે તંત્રનું કુલ કોણીય વેગમાન વેક્ટર એલ બરાબર વેક્ટર એલ વન પ્લસ વેક્ટર એલ ટુ, આવું મારે લખવું જોઈએ. જ્યાં એલ વન અને એલ ટુ આપણે જે બે કણો વિચાર્યા છે એ બંનેનું ઇન્ડિવિજ્યુઅલ કોણીય વેગમાન છે. એલ વન અને એલ ટુ બંનેનો સરવાળો એટલે તંત્રનું કુલ કોણીય સદિશ કોણીય વેગમાન. તો પહેલા આ વસ્તુ સમજવા માટે આપણે એક આકૃતિ જોઈએ. ધારો કે પરિસ્થિતિ આવી કંઈક છે કે આ દિશા વાય અક્ષ છે અને આ દિશા એક્સ અક્ષ છે. હવે હું એવા બે કણો વિચારું છું જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એવો ધારો કે એક કણ આ છે વન, આ પેલો કણ છે અને એનાથી ડી અંતરે રહેલી બીજી સમાંતર રેખા પર બીજો એક કણ ગતિ કરી રહ્યો છે. ધારો કે આ પહેલાનો ગતિપથ છે, પેલો આ દિશામાં ગતિ કરે છે, બીજો કણ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, આને હું ટુ કહી દઉં છું, અને એની ગતિ આ દિશામાં છે. એકબીજાથી ડી અંતર રહેલી બે સમાંતર રેખાઓ છે, મતલબ આ બે વચ્ચેનું અંતર ધારો કે ડી છે. આ બંને રેખાઓ પર આ બે કણો ગતિ કરે છે, બંનેનું દળ એમ અને ઝડપ વી નક્કી છે.
અચળ છે, અથવા તમે એવું પણ કહી શકો બંને માટે દળ અને ઝડપના મૂલ્યો સમાન છે. મેં સરળતા ખાતર બંનેને અલગ પાડવા માટે વન અને ટુ એવી સંજ્ઞાઓ આપેલી છે. હવે હું એવું માની લઉં છું કે અહીંયા ઝીરો છે, તો ધારો કે આ અંતર એક્સ છે આટલું. તો હવે જ્યારે હું તંત્રનું કુલ કોણીય વેગમાન શોધું ત્યારે મેં કીધું એમ એલ બરાબર એલ વન પ્લસ એલ ટુ થશે, એટલે એલ બરાબર હું આ સમીકરણનો ઉપયોગ કરું તો પહેલા માટે લખી શકાય આર વન ક્રોસ એમ વન વી વન. એમ અને વી ના મૂલ્યો સમાન છે, પણ જસ્ટ બે કણોને અલગ પાડવા માટે હું વન અને ટુ એવી સંજ્ઞાઓ લઉં છું, પછી આપણે એને એલિમિનેટ કરી દઈશું, ઉડાડી દઈશું. પ્લસ એ જ રીતે બીજા માટે મારે લખવું પડશે આર ટુ ક્રોસ એમ ટુ વી ટુ. આ બીજા કણનું કોણીય વેગમાન થયું. હવે આર વન એટલે પહેલા કણ માટે અંતર કેટલું છે એક્સ આઈ ક્રોસ એક્સ અને ક્રોસ અલગ પણ એના માટે મેં આવી સંજ્ઞા કરી છે. એક્સ આઈ ક્રોસ એમ વન વી વન, એમાં એમ વન ની કિંમત એમ છે. હવે વી વન ની કિંમત વી જેટલી છે અને એની દિશા ઋણ વાય દિશામાં છે, એટલે હું અહીંયા લખી શકીશ વી માઇનસ જે કેરેટ. આ પહેલું પદ થયું. પ્લસ આર ટુ એટલે કેટલું, આ બીજા કણનું અહીંથી સીધે સીધું લંબ અંતર એક્સ પ્લસ ડી છે. તો હવે હું આર ટુ માટે લખું એક્સ પ્લસ ડી આઈ કેરેટ ક્રોસ એમ ટુ માટે પાછું કિંમત છે એમ, અને v2 ની કિંમત v જેટલી છે જે ધન y દિશામાં છે, એટલે હું અહીંયા લખું છું v j કેરેટ. હવે આપણે પેલું ચક્કરડું યાદ કરીએ જેમાં આપણે આવું કંઈક લખ્યું હતું i j k પોઝિટિવ સદિશ ગુણાકાર માટેનું આ સર્કલ હતું, મેં તમને સમજાવેલું સદિશ ગુણાકાર વખતે. તો અહીંયા થશે mvx i ક્રોસ j એટલે k થાય, પણ અહીંયા ઋણ નિશાની છે એટલે હું આને માઇનસ k તરીકે લખું છું. પ્લસ અહીંયા હું જ્યારે સાદુરૂપ આપીશ ત્યારે એક્સ આઈ ક્રોસ એમ વી જે પ્લસ ડી આઈ ક્રોસ એમ વી જે એવું પણ લખી શકાય કૌંસ છોડીને. તો હવે આ થશે માઇનસ એમવી એક્સ કે પ્લસ પાછું આ એમવી એક્સ વધ્યું આઈ ક્રોસ જે એટલે પાછું આ સમીકરણ આ સર્કલ મુજબ કે પ્લસ એમવી ડી આઈ ક્રોસ જે એટલે પાછું કે ફરીથી એકવાર આ સર્કલ પરથી. તો આ બે પદો ઉડી ગયા, તો ફાઇનલી મને મળ્યું એલ બરાબર એમ વી ડી કે કેરેટ. હમણાં આની પહેલા જે દાખલો આપણે ચલાવ્યો એમાં મેં તમને કીધું હતું તમારો જવાબ સદિશ દ્રષ્ટિએ સાચો છે કે એ ચેક કરવા માટે શું કરવાનું, જે સમતલમાં ગતિ થઈ રહી છે એને લંબ દિશામાં તમને કોણીય વેગમાન મળવું જોઈએ. જુઓ ગતિ એક્સ વાય સમતલમાં છે ફરીથી એકવાર, અને કોણીય વેગમાન જુઓ મને ઝેડ દિશામાં મળે છે. તો તમે એ વસ્તુ જે ભણ્યા હતા એને આની સાથે રિલેટ કરી શકો આવી રીતે. બીજી વાત કે આપણે જે સાબિત કરવાનું હતું બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે, તો આ સદિશ કોણીય વેગમાન મેળવ્યું. સમાન જ રહે છે મતલબ અચળ રહે છે. અચળ કેમ રહે છે? સિમ્પલ, સમીકરણમાં એમ વી ડી ત્રણ પદો છે મૂલ્ય દર્શાવવા માટે, દળ અચળ છે એમ, ઝડપ અચળ છે વી, અને એકબીજાથી ડી અંતર રહેલી રેખાઓ એ ડી અંતર જ રહેલી છે, પરસ્પર સમાંતર છે, મતલબ એમની વચ્ચેનું અંતર સતત ડી જેટલું જ જળવાઈ રહે છે. તો કોણીય વેગમાનનું જે તમે સદિશ સ્વરૂપ મેળવ્યું એ સદિશ સ્વરૂપ અચળ જળવાઈ રહે છે એવું તમે કહી શકો. તો અહીંથી
એક બહુ અગત્યની વસ્તુ જાણવા મળી જે ધ્યાન પર લેવી જોઈએ ખાસ. તમે ફિઝિક્સમાં એક દાખલાનું કનેક્શન બીજા દાખલા સાથે જોડી શકો છો. પહેલી વસ્તુ, જો અમુક બાબતો એવી છે જે તમને ટેક્સ્ટબુકમાં ન આપી હોય એ તમારે સમજવાની છે. તમે કોઈ પણ ચોપડી, એક જ ચોપડી ફિઝિક્સની 11th અને 12th લાખો વિદ્યાર્થીઓ ભણે છે, પણ આપણે એનું અર્થઘટન કેટલી સારી રીતે અને કેટલા પ્રમાણમાં કરી શકીએ છીએ એ બહુ અગત્યનો મુદ્દો છે. કેટલા પ્રમાણમાં અને કેટલી સારી રીતે બે અલગ મુદ્દાઓ છે, બરાબર, પણ બંને કમ્બાઈન થઈને જે મુદ્દો બને છે ને એ બહુ કામનો છે. તો આપણે આ જ વસ્તુ વધારે કોમ્પ્લિકેટ કરીને પણ સોલ્વ કરી શકાય. વધારે કોમ્પ્લિકેટેડ મેથડ પણ છે જ આ દાખલા માટે, પણ આ ઇઝીએસ્ટ મેથડ છે. તો તમને એક ઇઝીએસ્ટ મેથડ આપી દેવામાં આવી જે સમજવી ઇઝી છે. પ્લસ આ મેથડ લેવાનું બીજું રીઝન એ પણ ખરું કે તમે આને આગળના દાખલા જોડે રિલેટ પણ કરી શકો, મેં હમણાં સમજાવ્યું એમ. તો આ વસ્તુ મગજમાં રાખવાની, અને હવે આપણે વધુ આગળ જઈશું. વધુ આગળ તમારો કન્સેપ્ટ આવે છે દ્રઢ પદાર્થના સંતુલન માટેનો, તમારો ટોપિક 7.8 દ્રઢ પદાર્થનું સંતુલન. હવે સૌથી પહેલી તો એ વસ્તુ સમજવાની છે, રિકોલ કરવાની છે કે દ્રઢ પદાર્થ એવો પદાર્થ છે કે જેના પર કોઈ પણ બળ લગાડતા એની કોઈ ઇફેક્ટ એની કદ લંબાઈ કે આકાર પર જોવા ના મળે. તો પહેલી વસ્તુ કે તમે જે કંઈ બળ લગાડો છો એ સંપૂર્ણપણે કાં તો સ્થાનાંતરણ ગતિ કરવામાં વપરાય છે કાં તો ચાક ગતિ કરવામાં વપરાય છે. તો ધારો કે પદાર્થ સ્થાનાંતરણ ગતિ ન કરતો હોય, આપણે એવું જાણીએ છીએ કે સ્થાનાંતરણ ગતિ થવા માટે જવાબદાર ભૌતિક રાશિ બળ છે, અને ચાક ગતિ થવા માટે બળને અનુરૂપ જે ભૌતિક રાશિ છે એનું નામ આપણે જાણીએ છીએ ટોર્ક, અથવા બળની ચાક માત્રા એવું પણ કહી શકો. હવે ધારો કે કોઈ પદાર્થ પર લાગતું નેટ બળ શૂન્ય થઈ જાય તો એ સ્થિર હશે તો સ્થિર જ રહેશે, અને જો નેટ ટોર્ક શૂન્ય થઈ જાય તો અગેઇન એ ચાક ગતિય રીતે સ્થિર હશે. તો ધારો કે બળ શૂન્ય હોય તો શું? રેખીય વેગમાન અને રેખીય પ્રવેગ, આ રેખીય વેગમાન અચળ જળવાઈ રહેશે. અને આપણી ટેક્સ્ટબુકમાં આપેલી માહિતી મુજબ રેખીય પ્રવેગ પણ શૂન્ય થશે, બરાબર, રેખીય પ્રવેગ નહીં ધરાવે અને રેખીય વેગમાન અચળ રહેશે. એ જ રીતે ટોર્ક માટે, જો ટોર્ક શૂન્ય થાય તો કોણીય વેગમાન અચળ જળવાઈ રહેશે અને કોણીય પ્રવેગ શૂન્ય થશે. હવે જો આ બંને પ્રકારના સંતુલન એક સાથે હોય, આ સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિ બેમાંથી એક પણ જોવા ના મળતી હોય તો તમે એવું કહી શકો કે દ્રઢ પદાર્થ સંપૂર્ણપણે સંતુલનમાં છે. અને બંને સંતુલન જ્યારે એક સાથે જોવા મળે ત્યારે એનું નામ છે યાંત્રિક સંતુલન. આ પરિસ્થિતિ જોવા મળે એને કહેવાય રેખીય સંતુલન અથવા સ્થાનાંતરીય સંતુલન, અને ટોર્ક શૂન્ય થાય તો એને કહેવામાં આવે છે ચાક ગતિય સંતુલન. હવે વધુ થોડું ડિટેલમાં જઈએ તો એવું કહી શકાય કે બળ શૂન્ય થાય એનો અર્થ એવો, બળ સદિશ છે તો એફ બરાબર ઝીરો છે, અને ટોર્ક શૂન્ય થાય તો એનો અર્થ એવો છે કે ટોર્ક સદિશ શૂન્ય છે. સાદી રીતે કહીએ તો, આપણે તો દ્રઢ પદાર્થ વિશે વાત કરી રહ્યા છીએ, તો તમે જ્યારે એમ કહો છો કે બળ શૂન્ય ત્યારે યાદ રાખવાનું છે કે આપણે બાહ્ય બળ વિશે વાત કરી રહ્યા છીએ. એ જ રીતે ટોર્ક એટલે બાહ્ય બળો વડે લાગતા ટોર્ક વિશે વાત કરી રહ્યા છીએ. તો તમે જ્યારે એવું કહો છો કે બળ શૂન્ય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે તમે તંત્ર પર લાગતા નેટ બાહ્ય બળની વાત કરી રહ્યા છો, મતલબ કે બધા કણો I બરાબર 1 થી N સુધી વિચારો, એ બધા કણો પર જે કંઈ બળો લાગે છે બધાનો સદિશ સરવાળો શૂન્ય છે. એ જ રીતે અહીંયા તંત્રના બધા કણો પર લાગતા ટોર્કનો સરવાળો લઈ લો N કણોના બનેલા તંત્ર માટે, કુલ ટોર્ક
तो અહીંયા આઈ મૂકવું જોઈએ તો એ શૂન્ય મળે છે. હવે આનો ઇન્ડિવિડ્યુઅલી અર્થ કરો તો તમે એફ નો એક્સ ઘટક, એફ નો વાય ઘટક અને એફ નો ઝેડ ઘટક ત્રણે ત્રણ સંતુલનમાં છે, ત્રણે ત્રણ શૂન્ય છે, સોરી એવું કહી શકો. પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? જો એના બધા ઘટકો શૂન્ય હોય તો. એ જ રીતે પરિણામી ટોર્ક શૂન્ય ક્યારે થાય? જો ટોર્કના બધા ઘટકો શૂન્ય હોય તો. તો તમે એવું કહી શકો છો કે જ્યારે નેટ બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ રેખીય સંતુલનમાં છે, નેટ ટોર્ક શૂન્ય હોય ત્યારે ચાકગતીય સંતુલનમાં છે. જરૂરી નથી કે બંને સંતુલન એક સાથે જોવા મળે. જો એક સાથે જોવા મળે, નેટ બળે શૂન્ય છે, નેટ ટોર્કે શૂન્ય છે, તો પછી પદાર્થ રેખીય ગતિ ચાકગતિ કશું જ નહીં કરે, યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાશે. અથવા સ્થિર હશે તો એ ગતિ નહીં કરે, અથવા જો ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. પણ બની શકે કે બેમાંથી કોઈ એક જ સંતુલન હાજર હોય. ધારો કે કોઈ પદાર્થ પર લાગતું રેખીય બળ શૂન્ય છે, રેખીય સંતુલન સ્થપાયેલું છે. બની શકે કે એ ચાક ગતિ કરતો હોય, રેખીય ગતિ નથી કરતો. ધારો કે હું મારા હાથમાં કોઈ બોટલ રહેલી છે, એનું ઢાંકણ ખોલી રહ્યો છું, તો બોટલ રેખીય અંતર નથી કાપતી, એ તો મારા હાથમાં સ્થિર જ છે. ચાકગતીય સંતુલન નથી સ્થપાતું, એટલે એનું ઢાંકણ ચાકગતિ કરે છે, મતલબ ખુલે છે અથવા બંધ થાય છે, ડિપેન્ડ્સ. તો રેખીય સંતુલનમાં હોય પદાર્થ છતાં ચાકગતીય સંતુલનમાં ન હોય એવું બની શકે. તો બંને સંતુલન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આપણે ચાકગતીય સંતુલન અને રેખીય સંતુલન એમાંથી રેખીય સંતુલન આપેલા ભણી ગયા છીએ, આપણે બળોના સંતુલન વાળા ગતિના નિયમો વાળા ચેપ્ટરમાં. પણ ચાકગતીય સંતુલન આપણા માટે નવું છે. આપણે અત્યારે આ ટોપિક કન્ટિન્યુ નથી કરતા, મેં તમને એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી દીધી છે રેખીય અને ચાકગતીય સંતુલન માટેની. એક એવું કરી શકાય જો પોસિબલ હોય તો કે ગતિના નિયમો વાળા ચેપ્ટરમાં જે બળોના સંતુલન વાળો પોર્શન આપણે જોયેલો છે એ એકવાર ફરીથી જોઈ લો, રિકોલ કરી લો, ટેક્સ્ટબુક જરૂર પડે રિફર કરો. એકવાર રેખીય સંતુલન ક્લિયર હોય પછી આપણે ચાકગતીય સંતુલન પર જઈશું. પહેલો મુદ્દો તો આ છે, એકવાર રેખીય સંતુલન જોઈ લેવું. બીજી વસ્તુ એ છે કે ટોર્કની સમજૂતી જે આપણે આ ચેપ્ટરમાં ભણ્યા છીએ, ટોર્કવાળો આખો પોર્શન, એ ટોર્કવાળો પોર્શન એકવાર જોઈ લો અને ખાસ સદિશ ગુણાકાર એકવાર રિફર કરી લેજો. હજુ પણ આટલું હોપફુલી તમે નેક્સ્ટ લેક્ચર પહેલાં કરી નાખશો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ સંતુલન કન્ટિન્યુ કરીશું. અત્યારે અહીંયા જ અટકીએ છીએ. થોડી પ્રાઇમરી લેવલનું એક ઇન્ટ્રોડક્શન તમને આપી દેવામાં આવ્યું છે અને બેઝિક વસ્તુ જે હતી એ મેં સમજાવેલી છે, પણ સ્ટીલ આપણો આ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુડ રહેશે.